મોડાસા સર્કિટ હાઉસ ખાતે માહિતી વિભાગની પ્રેસ પરિષદ યોજાઈ હતી, જેમાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગના એડીજીના અધ્યક્ષતામાં આ પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. યાત્રાધામ શામળાજી ખાતે યોજનાકીય જાણકારી અને વિશેષ પ્રચાર પ્રસારનું આયોજન કરાયું છે. તારીખ 15 થી 19 નવેમ્બર દરમિયાન આ પ્રદર્શન યોજાશે. ગુજરાત રિજિયનના એડીજી ડોક્ટર ધીરજ કાકડિયાએ વર્ચ્યુઅલી જાણકારી આપી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક કાર્યાલય અમદાવાદ તેમજ ફિલ્ડ આઉટરીચ બ્યુરો પાલનપુર દ્વારા આગામી દિવસોમાં શામળાજી ખાતે ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન એન્ડ આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને તેનો લાભ લોકો સુધી પહોંચે, તેની જાણકારી પહોંચે તે માટેના પ્રયાસો પ્રચાર પ્રસારના વિવિધ માધ્યમો દ્વારા આ કાર્યક્રમમાં કરવામાં આવશે. સાથે જ આઝાદી કા અમૃત મહોત્સવ આ મુખ્ય થીમને લઈને સમગ્ર કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે સ્વાતંત્ર્ય સેનાનીઓ વિશે, સ્વતંત્રતાના સંઘર્ષ વિશે લોકોને જાણકારી મળશે અને સાથે સાથે યુવાનોમાં, આવનારી પેઢીમાં, બાળકોમાં, સૌ કોઈમાં રાષ્ટ્રભાવના જાગૃત થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવશે. ક્લીન ઇન્ડિયા કેમ્પેનને વેગ મળે એટલે કે સ્વચ્છ ભારત અભિયાનમાં જનજાગૃતિ વધે અને જનભાગીદારી વધે તે પ્રકારના પ્રયાસો આવનાર દિવસોમાં થનાર છે. 15મી તારીખે મેળાનું ઓપનિંગ થવા જઈ રહ્યું છે, ત્યારે જ ઇન્ટિગ્રેટેડ કમ્યુનિકેશન આઉટરીચ પ્રોગ્રામનું ઉદઘાટન થશે અને 5 દિવસ સુધી આ સમગ્ર કાર્યક્રમ ચાલવાનો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના સહયોગથી આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટર નીરવ પ્રજાપતિ, અરવલ્લી.